ગલતેશ્વર મામલતદાર કચેરી સામે નવસર્જન ટ્રસ્ટનો દેખાવ, ચૂંટણી ઢંઢેરામાં આભડછેટ નાબૂદનું નક્કર આયોજન કરે તેને જ મત આપીશું. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયા ખાતે આવેલ ગળતેશ્વર મામલતદાર કચેરી સામે વોટ ફોર સંવિધાનના હેડિંગ સાથે દેખાવ કરવામાં આવ્યો હતો અને સંયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કોઈ રાજકીય પક્ષ નેતાના ચૂંટણી પોતાના ચૂંટણી ઢંઢેરામાં આભડછેટ નાબૂદ કરવાનું નક્કર આયોજન મૂકે તેને જ કિંમતી મત આપીશું. તેમણે વિતરણ કરેલ પેમ્ફલેટમાં જણાવ્યું હતું કે 24 સપ્ટેમ્બર 1932ના દિવસે પુના કરાર થયો તેને 90 વર્ષ પૂર્ણ થશે. હિન્દુ નેતાઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વચન આપેલ કે આભડછેટ દૂર કરીશું. હકીકત એ છે કે પુના કરાર કાયદો હોવા છતાં પણ આભડછેટ અકબંધ છે અને અત્યાર સુધી વધી રહ્યા અત્યાચાર વધી રહ્યા છે. માત્ર બંધારણ અને કાયદાથી આભડછેટ દૂર ન થાય તે આપણો અનુભવ છે. એવું દબાણ માત્ર મતથી જ ઊભું થાય. ડૉક્ટર આંબેડકર સાહેબે 1951માં કહેલ કે આપણી એક તાકાત બની શકે છે અને તે તાકાત આપણા મતની છે. આભડછેટ મુક્ત ભારત યાત્રા અને તે પછી ઇન્દ્ર મેઘવાળના કરોડ મતથી સરકાર ઉપર ખાસ્સું દબાણ ઊભું થયું છે. આજના કાર્યક્રમમાં વોટ ફોર સંવિધાન નવસર્જનથી સંસ્થાના સાથી કાર્યકરો જેમાં ઠાસરા ગળતેશ્વર તાલુકામાં ગીતાબેન મકવાણા તેમજ વિનુભાઈ મકવાણા, પરેશભાઈ પરમાર, અંબાલાલભાઈ ચૌહાણ, રાજેશભાઈ સોલંકી, મેનુકા ખિસ્તી, દલિત આગેવાનો, મહેશભાઈ, મનુભાઈ, ભાનુભાઈ, સમાજના અગ્રણીઓ, વડીલો, પૂર્વજો, મહેમાનો કાર્યક્રમમાં હાજરી આપીને સફર બનાવેલ છે. સંદીપ સેનવા, ZSTV, ગળતેશ્વર.